જૂનાગઢમાં દલિત યુવક સંગઠન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં દલિત યુવક સંગઠન દ્વારા બિલખા રોડ પર આવેલી ડોક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 1-5ના 225 જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાગરભાઈએ જણાવ્યું હતું કે બાબા સાહેબે જે દિવસ વડોદરાની ભૂમિ પર સમાજના ઉદ્ધાર માટે જે સંકલ્પ લીધો હતો તેમાંથી અમને પ્રેરણા મળે છે અને તેમનું સૂત્ર શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરોમાં બાળકોના શિક્ષણ માટે અમારું મંડળ પ્રતિબદ્ધ છે. જેને લઈને દર વર્ષે સંકલ્પ દિવસના દિવસે અમે બાળકોને શૈક્ષણિક કીટ આપી તેમનો ઉત્સાહ વધારીએ છીએ, તેમ સાગરભાઈએ જણાવ્યું હતું. આ તકે સંગઠનના સાગરભાઈ મકવાણા, લાલભાઈ સોંદરવા, પંકજભાઈ ચાવડા તેમજ ભરતભાઈ મકવાણા સહિત શાળાનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. તરફથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 102મા સંકલ્પ દિન નિમિત્તે ડોક્ટર આંબેડકર નગર જે સરકારી સ્કૂલ છે ત્યાં 212 બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવેલ છે, જે બાબા સાહેબનું સૂત્ર છે શિક્ષિત બનો, એ અમે સાર્થક કરવા માંગતા હતા. એ બદલ આંબેડકર જે સ્કૂલ છે આંબેડકર નગરમાં ત્યાં 212 બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવેલ છે. આજ રોજ જૂનાગઢ મધુરમ સ્થિત મધુરમ દલિત યુવક મંડળ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 102મા સંકલ્પ દિવસ નિમિત્તે અમારી શાળામાં ભણતા ધોરણ 1-5ના 212 બાળકોને શૈક્ષણિક કીટ છે આપેલ છે. આ કાર્યમાં સહયોગ આપનાર આપણી વચ્ચે સાગરભાઈ મકવાણા છે, લાલાભાઈ સોંદરવા છે, પંકજભાઈ ચાવડા છે અને ભરતભાઈ મકવાણા છે. આ મિત્રો દ્વારા બાબા સાહેબનું જે સૂત્ર છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, એમાંનું પહેલું સૂત્ર શિક્ષિત બનો એટલે કે આ વિસ્તારના 212 બાળકો છે, નાના નાના ભૂલકાઓ છે, એમને દફતર અને એ દફતરની અંદર શૈક્ષણિક કીટ આપી અને આ બાળકોને શૈક્ષણિક રીતે મદદ કરી છે, એ બદલ અમારો ડૉક્ટર આંબેડકર નગર પ્રાથમિક શાળા પરિવાર મધુરમ દલિત યુવક મંડળનું ખૂબ ખૂબ આભાર માને છે. અસ્તુ.